ઠાકોરે શ્રી કૃષ્ણ સાથે જ બેસવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણ થી દૂર બેસે એને આનંદ મળે છે. મારે શ્રી કૃષ્ણ સ્પર્શ કરવો છે. ભગવાન જ આવી લીલા કરી શકે. હજાર પાકડી નું કમળ હોય, મોટી પાકડી ગાભાથી દૂર દેખાય છે અને નાની પાકડી ગાભા પાસે દેખાય છે, પણ કમળમાં એક પણ પાકડી એવી નથી કે જેનો સંયોગ ગાભા સાથે નથી. શ્રી કૃષ્ણ મધ્યમાં ગાભા જેવા છે, મુખ્ય છે. પ્રત્યેક બાળકની એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને અડીને જ બેસવું છે. શ્રી કૃષ્ણ થી દૂર બેસે એને આનંદ મળે નહીં, પરમાત્માને સ્પર્શ કરવો છે. આ બાળકોમાં પ્રેમ બહુ છે. ઘેરથી જે કઈ લઈ આવે ને તે બરાબર જુએ, સારામાં સારું જે હોય તે ભગવાનના માટે જૂનું રાખે. આ લાલાને આપીશ. જે મધ્યમ છે અને તે મિત્રોને આપે છે, અને જે ખરાબ છે તે બાળકો પોતે ખાય છે. બાળકોનો શુદ્ધ ભાવ છે, સારામાં સારું હોય તે બીજાને આપે છે, લાલા માટે રાખે છે. સારું મારા માટે એ જ આસક્તિ છે, સારું બીજાના માટે એને જ ભક્તિ કહે છે. બાળકો સારું બીજાને આપે છે, જે બહુ ખરાબ હોય તે પોતે ખાય. મારે લાલાના મુખમાં કોળિયો આપવો છે. શ્રી કૃષ્ણથી દૂર બેસું તો મુખમાં કોળિયો કેવી રીતે આપી શકું? બધાની એવી ઈચ્છા છે લાલાને સ્પર્શ કરીને જ બેસવું છે. બધાને એવો અનુભવ કરાવ્યો, હું તને અડીને જ બેઠો છું. રાસલીલામાં એક જ સમયે શ્રી કૃષ્ણ સર્વગોપીઓને મળ્યા છે. આજે ભોજન લીલામાં બાળકોને એવો અનુભવ કરાવ્યો, હું તને અડીને જ બેઠો છું, હું તારાથી દૂર નથી. હજાર પાકડીનું કમળ છે, પ્રત્યેક પાકડીનો સંયોગ ગાભા સાથે છે. પ્રત્યેક બાળકને એવો અનુભવ કરાવ્યો, હું તને અડીને જ બેઠો છું. જીવ ઈશ્વરનું મિલને જ રાસ છે. બાળકોને એવો અનુભવ કરાવ્યો, બાળકો પ્રેમથી લાલાને આરોગાવે છે. કનૈયા, મારી માએ તારા માટે આ જલેબી બનાવી છે. મારી માએ મને એવું કહ્યું છે, કનૈયાના હાથમાં આપીશ નહીં. કનૈયાના હાથમાં તું આપે તો કનૈયો કદાચ બીજાને આપી દેશે. કનૈયાના મુખમાં મેં બહુ પ્રેમથી બનાવી છે. મારી ભાવના છે કનૈયો આરોગ્ય. મારી માએ મને એવું કહ્યું છે, હું તારા હાથમાં નહીં આપું, હું તારા મુખમાં. મારી માની બહુ ભાવના છે. શ્રી કૃષ્ણ ભોજન લીલામાં પણ બાળકોને બોધ આપે છે. લાલાએ કહ્યું, તું મને એકલાને જલેબી આપે છે, મારા મિત્રોને આપતો નથી. મારા ગુરુએ મને કહ્યું છે, એકલો ખાય તે એકલ બેટો ગણાય, એકલો ખાય તો બીજા જન્મમાં બિલાડી થઈ જાય છે. બીજાને આપો, આપવાથી વધે છે, આપવાથી ઓછું થતું નથી. જેના મનમાં ખૂટે એના ઘરમાં ખૂટે. મન મોટું રાખજો. તમારા ઘરે લક્ષ્મીજી અન્નપૂર્ણાજી અખંડ વિરાજશે. કેટલીક માતાઓ એવી હોય છે, ચાર પાંચ વૈષ્ણવ અચાનક આવી જાય ને તો રાજી થાય છે, પ્રેમથી જમાડે છે. અને કેટલાકનું હૃદય સંકુચિત હોય છે, જમવાના સમયે બે ચાર જણા આવી જાય તો ગભરામણ થાય છે, હવે અમારા ઘરનું કેટલું ખાઈ જશે, પાંચ જણા છે, કોઈ કોઈનું ખાતો નથી. તમારા ઘરમાં એનો ભાગ છે, એ પોતાનો ભાગ લેવા આવ્યો છે, તમારું ખાવા આવ્યો નથી. આજે એનો ભાગ તમે ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવું પડશે. મન મોટું રાખજો, બીજાને સારું આપજો. શ્રી કૃષ્ણ મિત્રોને સમજાવે છે, એકલા ખાશો, અંધારામાં ખાવું નહીં. કેટલાક લોકો એવા હોય છે, વધારે હોય ને તો ઉદારતા બતાવે છે,
પણ દ્રાક્ષ બહુ થોડી હોય તો સંતાડી રાખે. દ્રાક્ષ ખાતા અને જોયું કે ભાઈમાં આવે છે, બે છોકરાઓ સાથે છે, એની નજર પડે તો મારે આપવી પડશે, સંતાડી દે છે. પેલો આવીને પૂછે, શું કરો છો? કઈ ને બેઠા છે, જય શ્રી કૃષ્ણ. આવી કેટલાક લોકો એવું સમજે છે કે હું જ બહુ ડાયો છું, બીજા બધા મૂર્ખા છે. આ જગતમાં મૂર્ખ કોઈ નથી. એને જોયું હતું, હું પગથિયા ચડતો હતો ત્યારે આનું મોઢું હાલતું હતું, કઈ ખાતો હશે, પણ એને આપવાની દાનત નહીં થઈ જાય. હું પણ થોડું હોય તો થોડા માંથી પણ બીજાને આપજો. મિત્રોને સમજાવે છે, એકલા ખાશો ને અંધારામાં ખાવું, કોઈને છેતરીને ખાવું. કેટલાક લોકોને એવી આદત હોય છે, કોઈ કહે કે ફલાર કરો ને, કે ના ના હું કઈ ફલાર કરતો નથી, એક બે વાર ચા મળે કે બસ. કોઈ કહે તો ખાતા નથી, આગળ પાછળ કોઈ ન હોય, મને હાથમાં જે આવે મૂકી દે. આવું ના કરો, પાપ લાગે છે. શ્રી કૃષ્ણ મિત્રોને સમજાવે, બાળકે કહ્યું કે લાલા મારી માએ તને જલેબી આપવાની, કે મારા મિત્રોને તું આપતો પછી હું લઉં, મિત્રોને આપે છે પછી કનૈયો આપો. આરોગ્યા પછી કનૈયો વખાણ કરે, જલેબી બહુ સરસ છે. જેણે શરીર ઘસાર્યું છે, જેણે પૈસાનો ભોગ આપ્યો છે, એના વખાણ કરજો. વખાણ સાંભળવાથી થાક ઉતરે છે, વખાણ સાંભળવાથી શક્તિ આવે છે, વખાણ સાંભળવાથી ઉત્સાહ વધે છે. જેણે મહેનત કરી છે એને એવી અંદર ઈચ્છા હોય છે કે મારા માટે થોડું સારું બોલે. વખાણ સાંભળ્યા પછી એનો થાક ઉતરી જશે. ભગવાન કહે છે જલેબી બહુ સરસ છે, આવી તો મારી માને પણ બનાવતા આવડતી નથી, તારી માં બહુ ઢીલી લાગે છે, તું નહીં માનો દીકરો ગૌડાયો છું. બાળકને આનંદ થાય છે, દાદાએ મારી માના વખાણ કર્યા, મારી મા બહુ રહી છે, આવી તો યશોદા માને પણ બનાવતા આવડે. એક બાળક આવ્યો અને કહ્યું કે કનૈયા મારી માએ તારા માટે બરફી બનાવી છે, મેં મિત્રોને આપી છે, કનૈયા તું જ એકલો બાકી, બરફી આપી છે, બરફી બહુ સરસ છે. એક બાળક આવ્યો અને કહ્યું કનૈયા હું દહી વડો લાવ્યો છું, દહી વડો આપવા આવે છે. બાલકૃષ્ણ હસવા લાગ્યા. મિત્રો એ લાલાને પૂછ્યું કનૈયા તું કેમ હસે છે? ત્યારે લાલાએ કહ્યું આ જે દહી વડો લાવ્યો છે એની માં આ વડા જેવી બહુ જાડી છે, આની માં તો બહુ જાડી છે પણ આનો બાપ તો સુલાવાના જેવો દુબળો છે. બધા બાળકો હસે, ભોજનમાં થોડો વિનોદ કરે છે. હાસયન નર્મ વિશ્વઈ, મિત્રો સાથે પ્રેમથી ભોજન કરતા હતા અને તે સમયે આકાશમાં બ્રહ્માદિક દેવો આવ્યા છે અને દેવો દર્શન કરે છે. શ્રી કૃષ્ણના મંડળમાં એક ગરીબ બ્રાહ્મણનો બાળક આવતો, શાંડિલ્ય ઋષિનો દીકરો, એનું નામ હતું મધુમંગલ, 5 વર્ષનો બાળક. યશોદા માએ શાંડિલ્ય ઋષિને કહ્યું હતું કે આજે મધુમંગલને જનોઈ આપી નથી, જનોઈ આપ્યા પછી અમારા ઘરમાં જમશે, હજુ એને જનોઈ આપી નથી, રોજ સવાર સાંજ એને જમવા મોકલ, લાલા સાથે હું એને જમાડીશ. તે મધુમંગલ રોજ કનૈયાના ઘેર જમવા જાય. શાંડિલ્ય ઋષિનો દીકરો તે યશોદા માં એને બહુ માન આપે. યશોદા માનો તો એવો નિયમ હતો, લાલાના માટે કઈ બનાવ્યું હોય તો પ્રથમ ગોર મહારાજનો દીકરો મધુમંગલ ને પછી લાલાને આપે. ગોર મહારાજના આશીર્વાદથી કનૈયો થયો. મધુમંગલ રોજ કનૈયા સાથે ભોજન કરે, લાલાના ઘેર જમવા જાય. આજે તો કનૈયો મધુમંગલના જ પાછળ પડ્યો, હે મધુમંગલ, હે મધુમંગલ, તું રોજ મારા ઘેર જમવા આવે છે, તારા ઘેર તું મને જમવા કોઈ દિવસ નહીં જતો, મારે તારા ઘરનું ખાવું છે,
અહીંથી ઘરમાં, ઘરમાં જે તારી માએ બનાવ્યું હોય તે મારા માટે તું લઈ જાઉં. પાંચ વર્ષનો બાળક છે, થોડો શરમાયો કે હું રોજ દાદાના ઘેર જમવા જઉં છું, મારી માં કોઈ દિવસ દાદાને જમવા બોલાવતી નથી. દોડતો દોડતો આવ્યો છે, એની માનું નામ છે પૂર્ણમાસી, એના પિતાનું નામ છે શાંડિલ્ય ઋષિ. પૂર્ણમાસી માને કહ્યું છે, મામા, લાલાએ કહ્યું છે તારા ઘરમાં જે બનાવ્યું તે મારે ખાવું છે, માં તું લાલાને આપણા ઘેર કેમ જમવા બોલાવતી નથી? લાલાને આજે આપણા ઘરનું ખાવું છે, મને તું કઈ કા? પૂર્ણમાસી જાણતી હતી કનૈયો પરમાત્મા છે. આજે લાલાને મારા ઘરનું ખાવાની ઈચ્છા થઈ. પૂર્ણમાસીને આનંદ થયો. પૂર્ણમાસીએ બાળકને કહ્યું છે, બેટા, ઘરમાં તે કઈ બનાવ્યું જ નથી, હું રસોઈ કરતી જ નથી. તારા પિતા એવા તપસ્વી બ્રાહ્મણ છે, એમને ખાવાની ફુરસત નથી, ઉપવાસ કરે છે, બ્રાહ્મણનો અવતાર ખાવા માટે નથી. શાંડિલ્ય ઋષિ એવા તપસ્વી હતા, સત્કર્મના નિયમો, ભક્તિના નિયમથી મનને બાંધી રાખ્યું છે. સવારે 4 વાગે જમનાજીમાં સ્નાન કરીને જે આસનમાં બેસે તે સાયંકાળે 7 વાગે 8 વાગે એમનું રોજનું નિત્ય કર્મ પૂરું થાય. ખાવાની ફુરસદ નથી. મહારાજનો એવો નિયમ હતો, પ્રાત સંધ્યા કરે ત્યારે 36 માળા ગાયત્રીનો જપ, ત્યારે પ્રાત સંધ્યા પૂરી થાય. પછી તો ઘરમાં પંચદેવોની પૂજા છે, ગણપતિ મહારાજની પૂજા, શંકર પાર્વતીની પૂજા, લક્ષ્મીનારાયણની પૂજા, વેદ મંત્ર બોલીને અભિષેક સાથે પંચદેવોની પૂજા કરે. આ દેવોની પૂજા કરતા કરતા તો 12 વાગી જાય. 12 વાગ્યા પછી મધ્યાહ્ન સંધ્યા, બ્રહ્મયજ્ઞમાં દેવ ઋષિ પિતૃનું તર્પણ કરે. ઋષિઓએ આપણા માટે બહુ બહુ સરળ બનાવ્યું છે. ઋગ્વેદના મંત્ર છે 11,000 ઋગ્વેદના મંત્રો બ્રાહ્મણો મસ્તકમાં રાખતા હતા. ઋષિઓએ વિચાર કર્યો કે કલયુગના લોકો ભણશે, થોડું પણ કરે તો સારું. અગ્નિ પૂર્ણ
કર્યું છે. આવા જ્ઞાની ભગવત ભક્ત પતિ મને આખો દિવસ પતિદેવ ની સેવા કરે, એમને જરા પણ અડચણ પડે ને. પતિદેવ બે ચાર ફળ ખાય એટલે બાકી રહેલા ફળ ખાઈને પતિવ્રતા સ્ત્રી પતિદેવ ના ચરણમાં સુઈ જાય. ઘરમાં એક જ દીકરો હતો અને તે નંદ બાબાના ઘેર રોજ જમવા જાય. રસોઈ કોના માટે કરે? તારા પિતા તો જમતા જ નથી, મેં ઘરમાં કઈ બનાવ્યું જ નથી. બાળક રડવા લાગ્યો, માતું મને કઈક આપજે. બીજા બધા મિત્રો નાના ને મીઠાઈ આલો આવે છે, હું જે કેકલો એવો છું કે ખાલી હાથે જવું. પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી ભક્તિ કરે છે. આખો દિવસ જે નારાયણ ની ભક્તિ કરે એ ગરીબ જ રહે છે. જીવનમાં પૈસો મુખ્ય થયો અને તેથી જીવન બગડ્યું છે. પૈસાની જરૂર છે, પૈસો મુખ્ય નથી, પરમાત્મા મુખ્ય છે. મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા નથી. ઘરમાં આવે કેવી રીતે? ઘરમાં કઈ નથી. બાળક રડે છે, પૂર્ણવાસી નું હૃદય ભરાયું છે, પરમાત્મા માગે છે. મારા ઘરમાં કઈ નથી, હું ગરીબ બ્રાહ્મણી છું. કનૈયો માગે છે પણ ઘરમાં કઈ નથી, શું આપ? ઘરમાં જોવા લાગી એને બીજું તો કઈ મળ્યું નહીં, એના ઘરમાં થોડી છાશ. પૂર્ણમાસી જાણે છે કે લાલાને તો પ્રેમની ભૂખ છે, છાશ આપતા એને થોડું દુઃખ તો થયું. લાલાને સારામાં સારું જે હોય તે જ આપવું જોઈએ, પણ હું શું કરું? મારા ઘરમાં બીજું કઈ નથી. મારા પતિદેવ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. હું લાલાને પ્રેમથી છાશ આપીશ. પૂર્ણમાસીના હૃદયમાં પ્રેમ છે, એને વિચાર કર્યો આ છાશ ખાટી હોય તો લાલાને ત્રાસ થશે, મારો કનૈયો બહુ કોમળ છે. ગરીબ બ્રાહ્મણી બીજું તો શું કરે, પૂર્ણમાસીને છાશ સારામાં સારું જે હોય તે જ લાલાને આપવું જોઈએ. યશોદા મૈયા રોજ મને કે છે, મને કઈ સેવા બતાવો, સેવા બતાવો. મારા પતિદેવ મને કે છે કોઈની સેવા લેવી નહીં, સેવા લેવાથી આપણા પુણ્યનો નાશ થાય છે. મારા પતિદેવ કોઈની સેવા લેતા જ નથી, ના પાડે છે. આજે હું યશોદાજીને કહીશ થોડો માવો મોકલ, કાલે લાલાના માટે સરસ મીઠાઈ બનાવી દે. આજે છાશ આપતા એના આંખમાં આંસુ આવે. બેટા દાદાને કહેજે કે આજે માએ છાશ આપી છે, ઘરમાં કઈ નહોતો અને તેથી છાશ આપી. બેટા આવતીકાલે હું દાદા માટે મીઠાઈ બનાવું. બાળક છાશ લઈને આવે, બધા મિત્રો દાદાને મીઠાઈ આરોગાવે. આ ગરીબ બ્રાહ્મણ નો બાળક છાશ લઈને આવે, એને છાશ આપવાની ઈચ્છા થઈ નહીં. આ છાશ દાદાને શું આપવું? આવતીકાલે લાલાને મીઠાઈ આપીશ, આવતીકાલે મારી માં મીઠાઈ બનાવશે, તે લાલાની હું છાશ એકલો હું પી જોઉં. મધુમંગલ છાશ પીવા લાગ્યો. શ્રી કૃષ્ણ દૂરથી જુએ છે, શ્રી કૃષ્ણ જાણે છે એની માએ બહુ પ્રેમથી આપી.
પૂર્ણમાસી નો પ્રેમ અછાશ પણ છે. અછાશ બહુ મધુર છે. એ બધું મંગલ, એ બધું મંગલ તારી માએ મારા માટે છાશ મોકલી છે, મને છાશ આપજે. મધુમંગલે કહ્યું કે નહીં, આવતીકાલે હું તને મીઠાઈ આપીશ, પણ છાશ નહીં આપું. કેમ નહીં આપે? મને છાશ પીવાની ઈચ્છા છે, તું મને કે આવતીકાલે મીઠાઈ આપે. આવતીકાલની વાત આવતીકાલે, આજે મારે છાશ. મધુમંગલે લાલાને કહ્યું હું તને છાશ નહીં આપું. લાલાએ કહ્યું તું નહીં આપે તો હું તારી હાંડલી ખેંચી લઈ શકું. કેમ નહીં આપે? તારી માએ મારા માટે છાશ મોકલી છે. કનૈયો ઊભો થયો. મધુમંગલે જોયું કે ઊભો થયો છે, એ દોડતો દોડતો આવશે, મારી હાંડલી ખેંચી લેશે. આ છાશ લાલાને શું આપ? હું એકલો છાશ પી જાઉં, કનૈયો આવે ત્યાં સુધી હું હાંડલી ખાલી કરીશ. જે ઉથાવણમાં છાશ પીએ છે, મારી લાલાને છાશ આપવી નથી, લાલાને મીઠાઈ આપવી છે. એના હૃદયમાં પ્રેમ છે, તે એકલો છાશ પીવા લાગ્યો, ઉતાવળથી છાશ પીએ છે. કનૈયો આવ્યો ત્યાં સુધી એને હાંડલી તો ખાલી કરી નાખી, પણ બહુ ઉતાવળથી છાશ પીતો હતો ને, તો એના મોઢામાંથી છાશ નો રેલો બહાર આવે. લાલાએ જે જોયું છે, હાંડલીમાં તો છાશ નથી, એના મોઢામાંથી છાશ નો રેલો બહાર નીકળે. કનૈયો દોડતો દોડતો આવ્યો અને એનું મોઢું ચાટવા લાગ્યો. જીવ ભગવાનની ભક્તિમાં દેહભાન જ્યારે ભૂલે છે, ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય. જીવ જ્યાં સુધી દેહભાન ભૂલતો નથી, ત્યાં સુધી પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલતા નથી. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. સ્ત્રીત્વ પુરુષત્વની વિસ્મૃતિ થાય, દેહભાન ભૂલાય, ત્યારે જ ભક્તિ સફળ છે. જીવ જ્યારે ભક્તિમાં દેહભાન ભૂલાય છે, ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય છે. મધુમંગલ નું મોડું ચાટે છે. મધુમંગલ શરમાયો, કનૈયા કનૈયા તું આ શું કરે છે? લાલાએ કહ્યું તારા ઘરની એઠી છાશ મળે ને તોય બુદ્ધિ સુધરે. તારા પિતા મહાન તપસ્વી છે, અમારા ગોકુળ ગામનો ભૂષણ છે. તારા પિતાના પુણ્ય પ્રતાપે આખું ગોકુળ ગામ સુખી છે. જે બ્રાહ્મણ ત્રણ વાર બરાબર સંધ્યા કરે, જેણે ગાયત્રીના ત્રણ પુરસ્ચરણ કર્યા છે, એવા બ્રાહ્મણના ઘરનું ભગવાન પણ માગીને ખાય છે. યાચયે શ્રોત્રી આનંદમ. જીવન એવું પવિત્ર હોય, પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને તમારા ઘરનું ખાવાની ઈચ્છા થાય. તારા પિતા મહાન તપસ્વી છે, તારા ઘરની એટલી છાશ મળે ને તોય બુદ્ધિ સુધરે. જે બ્રાહ્મણે ગાયત્રીના ત્રણ પુરસ્ચરણ કર્યા છે, 24 લાખનું એક પુરસ્ચરણ થાય છે, એવા જેણે ત્રણ પુરસ્ચરણ કર્યા છે, એવા બ્રાહ્મણના ઘરનું માગીને પણ ખાવ. બ્રાહ્મણને કહ્યું તમારે ઘર બીજું કઈ નહીં હોય તો તમે જે સંધ્યા કરો છો ને, એ સંધ્યાનું થોડું પાણી મને આપો. એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, સંધ્યાનું પાણી પીવાથી પણ બુદ્ધિ સુધરે. યાચયે શ્રોત્રિયાદન્નમ તદભાવે જલમ પીવે. યાચયે તો માગો, ભગવાન માગે છે, તારા ઘરનું મારે ખાવું છે. શાંડિલ્ય ઋષિ મહાન તપસ્વી છે, ભગવદ ભક્ત. આજે પ્રભુએ શાંડિલ્ય ઋષિના વખાણ કર્યા છે. મધુમંગલ બહુ ગરીબ હતો, એના પિતાના વખાણ કર્યા ને તે રાજી થયો. કનૈયો કહે છે મારા પિતાજીના પુણ્ય પ્રતાપે ગોકુળ ગામ સુખી છે. ભગવાન એક એક ગામમાં તપસ્વી બ્રાહ્મણને ભજનાનંદી સાધુ સંતને રાખે છે. જગતમાં પાપ વધ્યું છે, બ્રાહ્મણ અને સાધુ પૃથ્વીને ટકાવી રાખે. મંગલે શ્રી કૃષ્ણના ખભે હાથ રાખ્યો છે. કનૈયા હું તને કહું છું, મારી માએ છાશ આપી ને એટલે મારી મા રડવા લાગી હતી.